મિત્રો વન પ્લસ નોડ હાલમાં જ લોન્ચ થઈ ગયો છે ખરીદાય કે ના ખરીદાય મિત્રો જો તમારું બજેટ આટલું હોય અને તમારે આ સ્માર્ટફોન ખરીદવો હોય તો આ વિડીયો પૂરો જોજો તમને કદાચ મારા જે વિચારો છે એના પરથી આઈડિયા આવી જશે કે આ સ્માર્ટફોન ખરીદાય કે ના ખરીદાય મિત્રો ચોવીસ હજાર નવસો નવ્વાણુંની અંદર છ વત્તા ચોસઠ જીબીનું વેરિયન્ટ સ્પેશિયલ ઇન્ડિયા માટે આપવામાં આવ્યું છે પણ મિત્રો એ વેરિયન્ટ ના ખરીદાય કારણ કે મિત્રો આ સ્માર્ટફોનની અંદર તમે બે જ સિમ કાર્ડ લગાવી શકો છો એક્સ્ટ્રા મેમરી કાર્ડ નથી લગાઈ શકતા તો છે ને ચોસઠ જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે તમને બહુ ઓછી લાગવા મળશે પેલી જે બધી ગેમ એડ કરશો અને થોડી ઘણી વધારે એપ નાખશો મિત્રો તો ઇન્ટરનલ સ્ટોરેજ ભરાઈ જશે અને તમને જગ્યા ઓછી લાગશે એના જગ્યાએ તમારે સત્તાવીસ હજાર નવસો નવ્વાણુંની અંદર આઠ વત્તા એકસો અઠ્ઠાવીસ જીબીવાળું જે વેરિયન્ટ છે એને ખરીદી શકાય જો આ સ્માર્ટફોન ખરીદવો હોય તો જ અથવા બાર વત્તા બસો છપ્પન જીબીવાળું જે પેલું સત્ત જે પેલું ઓગણત્રીસ હજાર નવસો નવ્વાણુંની અંદર વેરિયન્ટ મળે છે એ ખરીદી શકાય પણ છ વત્તા ચોસઠ જીબીવાળું વેરિયન્ટ કે જે સપ્ટેમ્બરની અંદર ઇન્ડિયાની અંદર એવેલેબલ થવાનું છે એ ના ખરીદાય કારણ કે મિત્રો ઇન્ટરનલ સ્ટોરેજ બહુ ઓછી છે આટલી કિંમતની અંદર તો એકસો અઠ્ઠાવીસ જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા ઘણા સ્માર્ટફોન મળી જાય છે મિત્રો સ્માર્ટફોનના કેમેરાની વાત કરીએ તો સ્માર્ટફોનનો કેમેરો અહીં કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી કારણ કે મિત્રો અડતાલીસ આઠ અને બે વત્તા પાંચ જે કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે એ બીજા બધા સ્માર્ટફોનની અંદર પંદરથી વીસ હજારની અંદર જોવા મળે છે અને જે કેમેરા સેન્સર આપ્યું છે સોનીનું આઈએમએક્સ ફાઇવ એટી સિક્સ કેમેરા પંદરથી વીસ હજારની અંદર બીજા સ્માર્ટફોનની જોવા મળે છે હા આગળની તરફ તમને બત્રીસ સેલ્ફી અને વાઇડ એંગલ જે કેમેરો આપ્યો છે બીજો આગળની તરફ એના મદદથી બહુ પોળી સેલ્ફી લઈ શકશો એ એક પ્લસ વાત છે ડિસ્પ્લે પણ જોરદાર છે મિત્રો સુપર એમલો ડિસ્પ્લે નેવું હર્ટના રિફ્રેસરેટ સાથે સારી બાબત છે અહીં મિત્રો પ્લસ પોઈન્ટ એ છે કે તમને વાલ્કમ સ્નેપડ્રેગન સેવન સિક્સટી ફાઈવ 5G રેડી પ્રોસેસર મળે છે 5G રેડી એટલે કે ઇન્ડિયાની અંદર જ્યારે ફાઇવ જી લોન્ચ થશે ને ત્યારે જો આ સ્માર્ટફોન તમારી જોડે હશે ને તો તમે ફાઇવજી સિમ કાર્ડ ઇન્સર્ટ કરીને 5G સર્વિસનો લાભ ઉઠાવી શકશો પણ હાલમાં તો ઇન્ડિયાની અંદર ફાઇવ જી નથી હવે મિત્રો આ જે પ્રોસેસર છે ને હાલમાં જ વિવોએ એનો જે ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કર્યો ને એક્સ ફિફ્ટી પ્રો એની અંદર ઓગણપચાસ હજારની અંદર આપ્યું છે જ્યારે અહીં આપણને એ જ પ્રોસેસર ચોવીસ નવસો નવ્વાણુંની ની અંદર છ વત્તા ચોસઠ વાળામાં અને સત્તાવીસ નવસો નવ્વાણુંની ની અંદર આઠ વત્તા એકસો અઠ્ઠાવીસ જીબી વેરિયન્ટની અંદર જોવા મળે છે અને બાર વત્તા બસો છપ્પનમાં પણ આ જ પ્રોસેસર જોવા મળે છે તો મિત્રો અહીં આ વસ્તુ તમે કહી શકો છો કે વન પ્લસ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કર્યું છે કે પચાસ હજારની અંદર જે પ્રોસેસર એ આપ્યું છે એ જ આપણને અહીં અડધી કિંમતની અંદર આપી દીધું છે આ કેમેરા સેટઅપ એવું નથી પરંતુ અહીં કેમેરા સેટઅપની અંદર તમને ઓઆઈએસનો પણ સપોર્ટ મળી જાય છે અને ઈઆઈએસ એટલે કે એ બેનો સપોર્ટ જોવા મળે છે એટલે કે કેમેરાની અંદર પણ સેકિન્ડ એસ ઓછું રહેશે પણ પેલું કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફીચર નથી કે જેટલો બધો હાઈપ આ સ્માર્ટફોન વિશે ઊભો કરવામાં આવ્યો હતો કે જેવો વિવોના ફોનની અંદર જોવા મળે છે ગિમ્બલ કેમેરો જે અલગ ફીચર છે અહીં કોઈ એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી ફીચર નથી પણ આ સ્માર્ટફોન એક બેલેન્સ સ્માર્ટફોન છે મિત્રો કોઈપણ જગ્યાએ તમને નિરાશ નહીં કરે પણ કોઈ એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી ફીચર પણ નહીં આપે તો મિત્રો તમારું બજેટ જો પચીસ હજારથી ત્રીસ હજારની અંદર હોય ને તો તમારે ચોસઠ જીબીવાળું વેરિયન્ટ નહીં લેવાનું પરંતુ એની જગ્યાએ છે ને એકસો અઠ્ઠાવીસ કે બસો છપ્પન જીબીવાળું વેરિયન્ટ લેવાનું અલગ અલગ કંપનીઓના અલગ અલગ સ્માર્ટફોન આ પ્રાઇસની અંદર તમને વધારે ઇન્ટરનલ સ્ટોરેજવાળા ઓપ્શન આપે છે અને બીજા સારા એવા ફીચર પણ તમને મળી જાય છે થોડાક વધારે રૂપિયા આપતા રિયલમી એક્સ ટુ પ્રોની અંદર કે ત્યાં પાંસઠ મોટનું ફાસ્ટ ચાર્જર મળે છે તદઉપરાંત અહીં જે બેટરી આપવામાં આવી છે મિત્રો એકતાલીસસો એમએચની છે જે રિયલમી એક્સ ટુ પ્રોની અંદર એકત્રીસ હજારની અંદર કે બત્રીસ હજારની અંદર પિસ્તાલીસસો એમએચની છે અહીં આપણને ત્રીસ વોટનું ફાસ્ટ ચાર્જર મળે છે જ્યારે રિયલમી એક્સ ટુ પ્રોની અંદર પાસઠ વોટનું ફાસ્ટ ચાર્જર મળે છે તો મિત્રો અહીં એમ કહી શકાય કે સ્માર્ટફોન એકદમ બેલેન્સ સ્માર્ટફોન છે એકતાલીસસો એમએચની બેટરી ત્રીસ વોટનું ફાસ્ટ ચાર્જર નેવું હર્ટ્સનું રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને એની અંદર જે સેમ્પલિંગ રેટ છે એ એકસો એંસી હટ્સનું છે તદઉપરાંત એમ્બ્રોઈડ ડિસ્પ્લે છે આગળનો કેમેરા સેટઅપ સારો છે ફોનના જે ડાયમેન્શન આપવામાં આવ્યા છે એના પરથી એમ કહી શકાય કે ફોન સ્લિમ અને થોડો લાઇટ છે અધર સ્માર્ટફોન કરતા તો મિત્રો અહીં આ સ્માર્ટફોન એક બેલેન્સ સ્માર્ટફોન છે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી અલગ ફીચર નથી કે જે આ સ્માર્ટફોનને ખરીદવા માટે મજબૂર કરી દે તો મિત્રો આ મારા વિચારો હતા વન પ્લસ નોડ વિશે મિત્રો તમારે કોઈ કોમેન્ટ કરવી હોય કંઈ સજેશન આપવું હોય કંઈ મારી ભૂલ થતી હોય તો આ વિડીયોના કોમેન્ટ સેક્શનની અંદર જઈ પણ તમે કોમેન્ટ કરી શકો છો અને મારા ટ્વિટર એકાઉન્ટ પર જઈ પણ તમે કોમેન્ટ કરી શકો છો આભાર ધન્યવાદ થેન્ક